नमस्कार, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ. સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જ સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રમાંથી લોકો તમિલનાડુમાં માઇગ્રેટ થયા છે, ત્યારે વર્ષો પછી સંગમ જવા જઈ રહ્યા છે, ત્યારે તેઓને આવકારવા અને સોમનાથ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે અંગે જ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જ પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે. આજે આયોજન કરાયું છે. 17 એપ્રિલના રોજ સોમનાથ ખાતે જ થવા જનાર છે, ત્યારે અંદાજે 1000થી વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાંથી લોકો તમિલનાડુમાં હિજરત કરી હતી, ત્યારે વર્ષો સુધી જ સૌરાષ્ટ્ર તમિલ સંગમ થઈ રહ્યો હોય. ટ્રેન અને માર્ગના રસ્તે જ તમિલનાડુના લોકો સૌરાષ્ટ્ર ખાતે પહોંચનાર હોય. તમામ સ્થળો પર તેઓનું સ્વાગત કરવામાં આવશે. સોમનાથ દાદાના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજનાર છે, ત્યારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જ ખંભાળિયા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી શ્રી કુબેર ડિંડોર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમનો આખું આયોજન, કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમ કેવી રીતે થવાનો છે એની બધી જ વિગતો આપવામાં આવી છે. અને ખૂબ સરસ રીતે આવતી 17 એપ્રિલના દિવસે મુખ્ય કાર્યક્રમ છે એ સોમનાથ ખાતે થવાનો છે એની બધી જ હમણાં જાણકારી આપવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા, પ્રિન્ટ મીડિયાના જે મિત્રો છે ઉપસ્થિત રહ્યા, અને આપ સૌના માધ્યમથી તમે પણ બધા લોકો સુધી આ વાત છે આપણા ખાસ સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સુધી પહોંચે એના માટે મેં અપીલ કરી છે. અને આ સંદેશાથી પણ હું અપીલ કરું છું કે આપણું કાઠિયાવાડ, આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત મહેમાન ગતિ માટે ખૂબ પ્રચલિત છે. અને આપણા 1000 વર્ષ પહેલાં જે માઇગ્રેટ થઈ અને તમિલનાડુમાં જે સૌરાષ્ટ્રવાસી ભાઈઓ જે ગયા છે, એ આટલા વર્ષો પછી એવડો મોટો સંગમ થઈ રહ્યો છે, ત્યારે આપણે એને આવકારવા માટે આતુર છીએ. એની બધી જ તૈયારી માટે દરેક જગ્યાએથી જ્યારે એ ટ્રેનમાં આવે ત્યારે જ્યાં કાર્યક્રમ છે ત્યાં બધા જ આપણી જે મહેમાન ગતિ છે આપણે આપણી રીતે એને આવકારીએ, આ કાર્યક્રમમાં બધા જ ભાગીદાર બનીએ એવી રાજ્ય સરકાર વતી હું હૃદયપૂર્વક દરેકને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ બધા ઉપસ્થિત રહીએ એવી હૃદયપૂર્વક અપીલ કરું છું.